नमस्कार विद्यार्थी मित्रों, आज आप गणित में आगळना प्रकरणनो अभ्यास करिए। अगौ तमने पहलू चेप्टर युक्लिडनी भागविधि थी लसागुसा तेनी अंदर बहुपदीना भागाकारो चेप्टर नंबर बे वास्तविक संख्याओनी अंदर आपणे आ बे चेप्टरोनो अभ्यास कर्यो। हवे आपणे आगर आजे चेप्टर नंबर त्रण तरफ आगर वधीए। चेप्टर नंबर त्रण छे द्विचल सुरेख समीकरण। विद्यार्थी मित्रों, तमे जाणो छो के धोरण नौनी अंदर पण आपणे आ प्रकरणनो अभ्यास करेल छे। धोरण नौमां पण मैं तमने कहेलू के आज प्रकरण धोरण दसनी अंदर तमने आगर आवशे। धोरण नौ ए आ प्रकरणनो पायो हतो। थोड़ू आपणे पूर्वज्ञान चकासणी करीने पछी आपणे आजे धोरण दसना चेप्टर नंबर त्रणमां आगर जईए। विद्यार्थी मित्रों, सातमा अने आठमा धोरणनी अंदर तमे शीखी गया छो एक चलनी बहुपदी, जेने आपणे सुरेख बहुपदी पण कहीए छीए। एक चल सामान्य उदाहरण जोईए तो एक्स वत्ता त्रण बराबर जीरो। तो अहीं विद्यार्थी मित्रों तमे जुओ छो के आ एक्स छे ए एक चल छे अने त्रण छे ए शुं छे अचर पद छे। હવે અહીંયા તમે જુઓ કે બહુપદી શબ્દ કેમ વાપરો? ચેપ્ટર નંબર બેમાં તમને શીખવાડેલું કે એક કરતાં વધારે પદો હોય ત્યારે તેને બહુપદી કહેવાય। તો અહીંયા બે પદ છે, એક એક્સ છે એ ચલ છે અને ત્રણ છે એ અચર પદ છે। તો માટે આ બે પદવાળી છે એટલા માટે એને આપણે શું કહીશું? બહુપદી કહીશું। હવે આને સુરેખ બહુપદી એવું કેમ કીધું? તો કે જ્યારે આનો આલેખ દોરવામાં આવે તેનો આલેખ જે છે એ શું મળશે? તો સુરેખા એટલે કે રેખા મળશે। માટે આ બહુપદીને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ। આ એક ચલની બહુપદી થઈ। આવી જ રીતે તમે જુઓ તો વાય વત્તા પાંચ બરાબર ઝીરો, ત્રણ એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો, આ બધી એક ચલની બહુપદી કહેવાશે। આપણે હવે અહીંયા જે અભ્યાસ કરવાનો છે એ છે દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ એટલે શું? દ્વિ એટલે બે, એટલે કે બે ચલ ધરાવતું સુરેખ સમીકરણ। અહીંયા આપણે જોઈએ એનું સામાન્ય વ્યાપક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું व्यापक स्वरूप ax वत्ता by वत्ता c बराबर जीरो। अहीं तमे जुओ छो के x अने y बे चल थया, c छे ए शुं छे? अचर पद छे। आना माटेनी शरत छे के ज्यां a अने b एक साथे जीरो एटले के शून्य न होई सके, एटले के कोई पण समये ए अने बी बन्ने नुं मूल्य एक साथे जीरो होय नहीं। आ एनी शरत छे तो जे द्विचल सुरेख समीकरण बने छे। अचरांक सी छे ई जीरो होई सके छे, पण ए अने बी बन्ने नुं मूल्य एक साथे शून्य होवुं जोई नहीं। अथवा आने बीजी रीते जो आपणे लखवू होय तो ए वन स्क्वेर प्लस बी वन स्क्वेर नॉट इक्वल टू जीरो, आज शरत ने आपणे बीजा शब्द में लखवी होय तो शू कही शकाय? तो एटले के ए नो स्क्वेर अने बी नो स्क्वेर तमे करो ए कोई पण संजोगों में जीरो होवो जोय नहीं। અહીંયા આપણે વાત કરી દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપની। ફરી વખત મિત્રો બોલું છું કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો। હવે મિત્રો તમે જુઓ, દ્વિચલ એટલે કે અહીંયા એક્સ અને વાય બે ચલ થયા। સુરેખ કેમ કીધું? તો કે આ સમીકરણનો આપણે જ્યારે પણ આલેખ દોરશું એક્સ અને વાયની અલગ અલગ કિંમતો માટે તો એ આલેખ આપણને શું મળશે? સુરેખા મળશે। એટલા માટે આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એવો શબ્દ વાપરીએ છીએ। હવે મિત્ર અહીંયા વાત કરવાની છે આપણે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ
યુગમાં એટલે બે સમીકરણોની જોડ. બે સમીકરણો માટે આપણે અહીંયા શું કરીશું? તો કે અહીંયા એ અને બી જે એક્સ અને વાયના સહગુણકો છે એને આપણે અહીંયા બે સમીકરણોમાં દર્શાવવા માટે એનું વ્યાપક સ્વરૂપ લખવા માટે આપણે શું કરીશું? પહેલા સમીકરણને આપણે એ વન એક્સ વત્તા બી વન વાય વત્તા સી વન બરાબર ઝીરો કહીશું. બીજા સમીકરણમાં આપણે અચળ જે એના સહગુણકો છે એ ટુ એક્સ એને બે નંબર દઈ દઈશું, બી ટુ વાય વત્તા સી ટુ બરાબર ઝીરો, આને સમીકરણ નંબર બે કહીશું. આની શરત આપણે લખવી હશે તો શું લખીશું? કે જ્યાં એ વન એ ટુ તથા બી વન અને બી ટુ માટે એ વન સ્ક્વેર વત્તા બી વન સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો, એ ટુ સ્ક્વેર વત્તા બી ટુ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો. અને બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકાશે મિત્રો? કે એ વન અને બી વન એ એક સાથે ઝીરો ન હોઈ શકે, એ ટુ અને બી ટુ એ પણ એક સાથે ઝીરો ન હોઈ શકે. એટલે કે આપણે એને બીજા શબ્દોમાં એ વન સ્ક્વેર વત્તા બી વન સ્ક્વેરનું મૂલ્ય, આ સરવારાનું મૂલ્ય કોઈ દિવસ ઝીરો ન હોય, આ સરવારાનું એ ટુ સ્ક્વેર વત્તા બી ટુ સ્ક્વેર આ સરવારાનું મૂલ્ય પણ કોઈ દિવસ ઝીરો ન થાય. અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરી. હવે મિત્રો, જ્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મના ઉકેલ શોધવાની વાત આવે તો ઉકેલ એટલે શું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવો. ઉકેલ શોધવાની જ્યારે વાત આવે મિત્રો તો ઉકેલ કોને કહેવાય? ઉકેલ એટલે સમીકરણ યુગ્મમાં આવેલ ચલ x અને y ની એવી કિંમતો શોધવી કે બંને સમીકરણનું સમાધાન કરે. ફરી વખત, આ બંને સમીકરણનો ઉકેલ શોધવો એટલે શું? તો કે બંને સમીકરણમાં જે ચલ વપરાણા છે, અહીંયા બે ચલ કયા કયા વપરાણા છે? એક્સ અને વાય. તો આ એક્સ અને વાય બંને ચલની એવી કિંમત શોધવી કે બંને સમીકરણમાં એક્સ અને વાયની તમે કિંમત મૂકો તો સમીકરણનું સમાધાન થાય. એટલે કે ડાબી બાજુ આ કિંમતો મૂકતા જે મૂલ્ય આવે એ મૂલ્ય સામે જમણી બાજુ તમને બંને સમીકરણમાં મળી જવું જોઈએ. એટલે કે ડાબી બાજુ બરાબર શું થઈ જવું જોઈએ? જમણી બાજુ થવું જોઈએ. તો આ સમીકરણનો એ શું કહેવાય? ઉકેલ કહેવાય. હવે આપણે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવાની અલગ અલગ રીતોની વાત કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની રીતો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની એક રીત તમે ધોરણ 9માં શીખી ગયા છો. કઈ રીત હતી? એ આલેખની રીત. હવે મિત્રો, ત્યાં યુગ્મ નહોતું આવતું, ત્યાં એક જ સમીકરણ આવતું હતું અને એક જ સમીકરણમાં આપણે એક્સ અને વાયની અલગ અલગ કિંમતો માટે એક્સની કિંમત ધારીએ તો વાયની કિંમત આપણને મળે. આવા અનંત ઉકેલો આપણને એમાં મળતા હતા અને આપણે એની શું દોરતા હતા? રેખા આપણે દોરતા હતા. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની, અહીંયા યુગ્મ એટલે કે બે સમીકરણ અહીંયા આપણને આપ્યા હશે અને એ બે સમીકરણનો આપણે યુગ્મનો ઉકેલ શોધવાની જે રીત છે ધોરણ 10ની અંદર, એમાં સૌથી પહેલી આવે છે આલેખની રીત. એટલે કે તમે જાણો છો કે આલેખની મદદથી તમે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ તમે શોધી શકો. બીજી જે રીત છે એ છે આદેશની રીત. ત્રીજી રીત જે છે એ છે લોપની રીત. અને ચોથી રીત જે આવે છે
એ ચોકડી ગુણાકાર જેને બીજા શબ્દોમાં ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચાર રીતોની મદદથી, કોઈ પણ રીતની મદદથી તમે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી શકો છો. ફરી વખત કહું છું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની રીતોમાં પહેલું છે આલેખની રીત, જે તમે ધોરણ 9ની અંદર પણ આલેખ દોરેલા છે પણ માત્ર એક જ સમીકરણના. બીજી છે આદેશની રીત, આદેશની રીતની અંદર તમારે કોઈ એક્સ અથવા વાય, કોઈ પણ એકનો આદેશ દેવાનો હોય છે. એ રીત જ્યારે આપણે શીખશું ત્યારે ખૂબ વિસ્તારપૂર્વક શીખશું. ત્રીજી છે લોપની રીત અને ચોથું છે ચોકડી ગુણાકારની રીત, એટલે કે ક્રેમરની રીત. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રકરણની અંદર આપણે કુલ ચાર રીતો શીખવાની, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની. આ ચારમાંથી કોઈ પણ રીતે કોઈ પણ યુગ્મનો ઉકેલ શોધી શકાય. પરીક્ષાની અંદર તમારે કઈ રીત કરવી, તો પરીક્ષામાં જો સૂચનાની અંદર કોઈ પર્ટિક્યુલર રીત લખેલી હોય કે ભાઈ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ એ લોપની રીતથી કરો, તો તમારે ફરજિયાત એ રીતથી જ કરવો પડે. પણ જો એવી કોઈ સૂચના ન આપેલી હોય, માત્ર તેમ જ લખેલું હોય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો અને નીચે બે સમીકરણો આપ્યા હોય, તો તમે આ ચારમાંથી તમારી મનપસંદ, તમને જે વધુ સહેલાઈથી આવડતી હોય એ રીતનો પણ ઉપયોગ તમે કરીને દાખલો ગણી શકો છો. મિત્રો મિત્રો હવે આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ a1x + b1y + c = 0, a2x + b2y + c = 0, આ બે સમીકરણોનો આપણને આલેખ અથવા તો એનો ઉકેલ કેવો મળે, બરોબર, એની આપણે ચર્ચા કરીએ. હવે અહીંયા મિત્રો, જે બંને સમીકરણમાં જે સહગુણકો છે, અહીંયા એક્સના સહગુણકો કયા કયા થશે? તો સમીકરણ એકમાં a1 થશે અને સમીકરણ બેમાં a2 થશે. વાયના સહગુણકો સમીકરણ એકમાં, સોરી બેમાં b2 થશે અને સમીકરણ એકમાં b1 થશે. સહગુણક એટલે શું? તો કે વાય સાથે જોડાયેલો, ગુણાકારમાં જોડાયેલી અચળ સંખ્યા. તો અહીંયા સમીકરણ એકમાં વાય સાથે તમે જોઈ શકો છો કે b1 છે અને વાય બી સમીકરણ બેની અંદર વાયની સાથે જે છે એ b2 છે સહગુણક. એવી રીતે સમીકરણ એકની અંદર એક્સની સાથે a1 છે અને સમીકરણ બેમાં એક્સનો સહગુણક અહીંયા a2 છે. આ આપણે જનરલ ફોર્મમાં આપણે વાત કરી છે. હવે આપણે અહીંયા એનો ઉકેલ કેવી રીતે મળે, હવે આ તમને હેતુલક્ષી પ્રશ્નમાં પણ ખૂબ ઝડપથી તમે દાખલો ગણી શકો એક માર્કનો, એ માટેની આ રીત છે કે ભાઈ સહગુણકોનો ગુણોત્તર આલેખીય સ્વરૂપ અને તેનું બેઝિક સ્વરૂપ કેવું હોય? સહગુણકોના ગુણોત્તરનું a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2, એટલે કે a1 છેદમાં a2, એટલે કે a1 અને a2 નો ગુણોત્તર, એટલે કે x સહગુણકોનો ગુણોત્તર, b1 ના છેદમાં b2 એટલે કે y સહગુણકોનો ગુણોત્તર, આ બંનેનું મૂલ્ય જો સરખું ન હોય તો એનું આલેખ્ય સ્વરૂપ કેવું મળશે? તો બંને રેખાઓ એક બિંદુમાં છેદશે.
બે સમીકરણ છે એટલે સ્વાભાવિક છે કે બે રેખાઓ મળશે, પહેલા સમીકરણનો આલેખ દોરતા એક રેખા મળશે અને બીજા સમીકરણનો આલેખ દોરતા આપણને બીજી રેખા મળશે. આ બંને રેખાઓ એ એક બિંદુમાં છેદશે, તો માટે આ સમીકરણનો આપણને અનન્ય ઉકેલ મળશે, અથવા આપણે એમ કહી શકીએ કે એક અને માત્ર એક ઉકેલ આ સમીકરણનો આપણને મળશે. હવે મિત્રો, જો એ સહગુણકોનો ગુણોત્તર એ A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 બરાબર C1ના છેદમાં C2, મિત્રો ફરી વખત, એક્સના સહગુણકોનો ગુણોત્તર A1ના છેદમાં A2, વાયના સહગુણકોનો ગુણોત્તર B1ના છેદમાં B2, અને અહીંયા અચળ પદ પણ આવી ગયું, એ અચળ પદને પણ આપણે અહીંયા C1 અને C2 તરીકે લઈએ, તો અચળ પદ C1 અને C2નો ગુણોત્તર જો આ ત્રણેય ગુણોત્તરોનું મૂલ્ય એક સમાન હોય, એક સરખું હોય, તો અહીંયા જે આપણને આલેખ દોરીશું એ આલેખ સંપાતી રેખાઓ, બીજા શબ્દોમાં અવલંબી રેખાઓ પણ એને કહેવાય છે, મળશે. એટલે કે બંને સમીકરણ યુગમાં એક સરખા જ હશે અને તેનો આલેખ દોરતા આપણને એક જ રેખા મળશે. તો મિત્રો, ધોરણ 9 ની અંદર આપણને ખ્યાલ છે કે જ્યારે આપણને એક જ રેખા મળતી હતી એક સમીકરણ યુગ્મની, ત્યારે એના ઉકેલ કેવા હોય? તો અનંત ઉકેલો મળે. તો આ સમીકરણના આપણને અનંત ઉકેલો મળશે. હવે આપણે આગળ જઈએ કે બીજા સ્વરૂપમાં જો સહગુણકોના ગુણોત્તરો વચ્ચેનો સંબંધ એ આવો હોય કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2. શું મતલબ થયો મિત્રો આનો? કે એક્સના સહગુણકો A1 અને A2નો ગુણોત્તર, વાયના સહગુણકો B1 અને B2નો ગુણોત્તર એ બંને સરખા મળે, પણ અચર પદ જે છે C1 અને C2નો ગુણોત્તર એ આ બે કરતાં જુદો હોય, એટલે કે અલગ મળે, આવા સંજોગોની અંદર એનો આલેખ જે છે એ ખાલી ગણ આપણને, એનું બેઝિક સ્વરૂપ એટલે કે એનો ઉકેલ ગણ આપણને શું મળશે? ખાલી ગણ આપણને મળશે. અને એની જે રેખાઓ દોરશું, જે બે રેખાઓ મળશે સમીકરણ એકની, એટલે કે પહેલા દ્વિચલ સુરેખ સમીકરણની અને બીજા દ્વિચલ સુરેખ સમીકરણની બીજી રેખાઓ, તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર મળશે. એટલે કે છેદશે નહીં. તમે આ તમારી નોટબુકમાં પણ આ કોષ્ટક બનાવી લેવું, ખૂબ તમને હેતુલક્ષી પ્રશ્નમાં પણ ઉપયોગી બનશે, જ્યારે પણ તમે આલેખ દોરશો ત્યારે પણ તમને ઉપયોગી બનશે. ફરી વખત એક વખત લખતા મેં સમજાવેલું, હવે આપણે ફરી વખત એક વખત આનું રિવિઝન કરી લઈએ. અહીંયા મેં પહેલા ઓલાની અંદર સહગુણકોનો ગુણોત્તર લીધો છે. સહગુણકોનો ગુણોત્તર જ્યાં A1 અને A2 એટલે કે એક્સના સહગુણકો, B1 અને B2 એટલે વાયના સહગુણકો, આ બંને સહગુણકોના જ્યારે ગુણોત્તર સમાન ન હોય, એટલે કે બંનેનો ગુણોત્તર અલગ અલગ હોય, ત્યારે શું બનશે? કે એનો આલેખ દોરતા બનતી બંને રેખાઓ એ એકબીજીને એક બિંદુમાં છેદશે, અને એનું બેઝિક સ્વરૂપ શું આવશે? તો કે આપણને એ અનન્ય ઉકેલ, એક અને માત્ર એક ઉકેલ, એટલે કે એક્સની એક કિંમત અને વાયની એક કિંમત મળશે, જે આ બંને સમીકરણમાં મૂકતા બંને સમીકરણ યુગ્મનું સમાધાન કરશે. જ્યારે સહગુણકોના ગુણોત્તર A1ના છેદમાં A2, B1ના છેદમાં B2 અને C1ના છેદમાં C2 આ ત્રણેય ગુણોત્તરનું મૂલ્ય જ્યારે સમાન હશે, એટલે કે એક જ મળશે, ત્યારે શું બનશે? તો કે સંપાતી રેખાઓ મળશે, અથવા તો બીજા શબ્દોમાં કહ્યું કેવું હોય તો અવલંબી રેખાઓ મળે. ટૂંકમાં આલેખની અંદર માત્ર એક જ રેખા મળશે, કારણ કે આ બંને સમીકરણ યુગ્મ એ એક જ હશે,
અને તેનો ઉકેલ કેવા મળશે તો તેના અનંત ઉકેલો આપણને મળશે એટલે કે એક્સ અને વાયની અનંત કિંમતો તમને એમાં ઉકેલ તરીકે મળશે. જ્યારે સહગુણકોનો ગુણોત્તર એટલે કે A1ના છેદમાં A2 અને B1ના છેદમાં B2 એટલે કે એક્સના સહગુણકોનો ગુણોત્તર અને વાયના સહગુણકોનો ગુણોત્તર એ સમાન હોય પરંતુ અચર પદો C1 અને C2નો ગુણોત્તર જે છે એ આની સાથે સમાન ન હોય એટલે કે A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2 તો આ બંને રેખાઓ એકબીજાને શું મળશે સમાંતર મળશે એટલે કે એનો આલેખ દોરતા બંને રેખાઓ એકબીજીને ક્યાંય છેદશે નહીં તો આનો ઉકેલ ગણ આપણને શું મળશે ખાલી ગણ મળશે એટલે કે એનો એક પણ ઉકેલ આપણને મળશે નહીં. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક થોડુંક ઉદાહરણ સ્વરૂપે જોઈએ આ કોષ્ટક ઉપરથી એક બે દાખલાઓ તમને હું ઉદાહરણ સ્વરૂપે ગણીએ. સ્વાધ્યાય 3.2 એના દાખલા બીજાનો પહેલું એની સૂચના એવી છે કે A1ના છેદમાં A2 B1ના છેદમાં B2 અને C1ના છેદમાં C2 ગુણોત્તરની તુલના કરો અને તેનો આલેખ એક બિંદુમાં છેદે સમાંતર હોય કે સંપાતી હોય તે નક્કી કરો. એનો આપણે પહેલો દાખલો લઈએ તો 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે બે દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા એનું વ્યાપક સ્વરૂપ મેં લખ્યું હતું. તમે અહીંયા જુઓ છો તો આ 5 જે છે એ A1ની જગ્યાએ છે એટલે કે A1 = 5 - 4. ફરી વખત બોલું છું, નિશાની સાથે જ્યારે ઋણ નિશાની હોય ત્યારે નિશાની સાથે લેવું. અહીંયા B1 - 4 છે અને C1 + 8 એટલે કે 8 છે. જ્યારે પ્લસ ધન સંખ્યા હોય છે ત્યાં આપણે આગળ નિશાની એની લખતા નથી. અહીંયા બીજા સમીકરણમાં એટલે કે A2x + B2y + C2 = 0 તેનું વ્યાપક સ્વરૂપ A2 = શું છે 7 છે, B2 = શું છે 6 છે અને C2 = અહીંયા શું છે -9 છે. હવે આપણે એના ગુણોત્તરો લઈએ, બહુ સહેલા છે. A1 / A2 તો શું થશે 5/7. A1ની જગ્યાએ 5 છે અને A2ની જગ્યાએ 7 છે. B1 / B2 -4/6. તમે એનું સાદુરૂપ આપો એટલે કે -2 × 2 અને 3 × 2 = 6, 2 ઉડી જશે તો -2/3. C1/C2 તમે લો તો 8/-9 અને ઋણ નિશાની હંમેશા આપણે કોને લગાડીએ છીએ, અંશને લગાડીએ છીએ તો C1/C2 = -8/9. તો મિત્રો તમે અહીંયા જુઓ કે A1/A2નો ગુણોત્તર મળ્યો 5/7, B1/B2નો ગુણોત્તર મળ્યો -2/3 અને C1/C2નો ગુણોત્તર મળ્યો -8/9. એનો મતલબ એમ મિત્રો કે ત્રણેય ગુણોત્તરો એ ક્યાંય એકબીજાને સમાન છે નહીં. તો આપણે શરત લખી શકીએ કે A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. મિત્રો આપણે જાણીએ છીએ કે જો આ શરત બને A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 તો મિત્રો આનો આલેખ જે છે એ શું થશે, તો એનો આલેખ અનન્ય બિંદુમાં છેદશે એટલે કે અનન્ય ઉકેલ
મળશે. એક જ બિંદુમાં એની બંને રેખાઓ તમે દોરશો આલેખની, તો એક બિંદુમાં છેદશે અને એનો અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ આપણને મળશે. બીજા પણ આપણે આમાં ઉદાહરણો આગળ જોવાના છે મિત્રો. મિત્રો એમાં આપણે બીજો દાખલાનું એક ઉદાહરણ જોઈએ કે 9x + 3y + 12 = 0. બીજું સમીકરણ છે 18x + 6y + 24 = 0. હવે મિત્રો તમે અહીંયા આ બંને સમીકરણને તમે a1x + b1y + c = આ પહેલા સમીકરણને તમે સરખાવો તો તમને મિત્રો ખ્યાલ આવી જશે કે a1ની જગ્યાએ અહીંયા શું છે 9 છે, b1ની જગ્યાએ અહીંયા શું છે 3 છે, અને c1ની જગ્યાએ અહીંયા 12 છે. સમીકરણ 2માં પણ તમે એવી જ રીતે એને a2x + b2y + c2 = 0 સાથે સરખાવો તો તમને તરત મિત્રો ખ્યાલ આવી જશે કે a2 = 18 છે, b2 = 6 છે અને c2 = 24 આપેલું છે. હવે આપણે મિત્રો સહગુણકો, એક્સના સહગુણકો a1 a2, વાયના સહગુણકો b1 b2 અને અચરપદ એટલે કે સી જે છે એ c1 c2 એના ગુણોત્તર આપણે શોધીએ તો સૌથી પહેલાં હું શોધું a1 a2 એટલે કે 9 ના છેદમાં 18. હવે મિત્રો અહીંયા છેદ ઉડે છે, બંને સંખ્યા એ 9ના ઘડિયામાં આવે છે, 9 એકુ 9, 9 દુ 18, 9 9 ઉડી જશે તો અહીંયા મળશે આપણને 1 ના છેદમાં 2. એવી રીતે હું b1 b2 શોધું, 3 ના છેદમાં 6, આ પણ 3ના ઘડિયામાં બંને સંખ્યાઓ આવે છે મિત્રો, તમને જાણો છો 3 એકુ 3, 3 દુ ને 6, 3 3 અહીંયા ઉપર નીચે ઉડી જશે તો 1 ના છેદમાં 2 મળશે b1 ના છેદમાં b2 બરાબર. c1 c2 આપણે શોધીએ તો c1 ના છેદમાં c2 એટલે કે 12 ના છેદમાં 24, તો આ પણ બંને સંખ્યાઓ 12ના ઘડિયામાં આવશે મિત્રો. કયા ઘડિયામાં? 12 એકુ 12, 12 દુ 24, તો 12 12 ઉડી જશે તો અહીંયા આપણને મળશે 1 ના છેદમાં 2. તો મિત્રો તમે ત્રણેય ગુણોત્તરો તમે જુઓ, a1 ના છેદમાં a2 = 1/2 મળે છે, b1 ના છેદમાં b2 = 1/2 મળે છે અને c1 ના છેદમાં c2 = તમને 1/2 મળે છે. તો એનો મતલબ એમ થયો મિત્રો કે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 = c1 ના છેદમાં c2 એટલે કે ત્રણેય ગુણોત્તરોનું મૂલ્ય 1/2 સમાન મળે છે. તો તમે આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જ્યારે સહગુણકોનો ગુણોત્તરનું મૂલ્ય ત્રણેય ગુણોત્તરોનું મૂલ્ય સમાન મળે ત્યારે બંને સમીકરણ એક જ હોય અને એ બંને સમીકરણનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ જે છે એક જ રેખા મળે, સંપાતી રેખાઓ મળે અથવા તો અવલંબી રેખાઓ મળે અને તેના ઉકેલો કેવા મળે તો અનંત ઉકેલો આપણને મળે છે. તો આપણે લખીએ કે માટે આલેખ સંપાતી છે, અથવા એમ લખી શકીએ કે રેખાઓ અવલંબી છે, એક જ રેખા આપણને એમાં મળે છે મિત્રો. હવે આપણે ત્રીજું ઉદાહરણ તેનું જોઈએ. અહીંયા ત્રીજું ઉદાહરણમાં જે સમીકરણો લખેલા છે 6x - 3y + 10 = 0, આ આપણું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ 1 છે. 2x - y + 9 = 0, આ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ 2 છે. તો અહીંયા આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અહીંયા આપણને મૂકેલું છે. અહીંયા આપણે હવે તમને બહુ ઝડપથી ખબર પડી જશે કે મિત્રો a1 = શું થશે, સમીકરણ 1માં x નો સહગુણક 6, b2 = સમીકરણ 1માં y નો સહગુણક. મિત્રો હવે જ્યારે y નો સહગુણક તમે લખતા હશો ત્યારે શું થવાનું કે તમે ભૂલમાં 3 લખી દેશો. પણ મિત્રો ફરી વખત યાદ કરાવું છું કે અહીંયા 3ની સાથે ઋણ નિશાની છે, જ્યારે ઋણ નિશાની આવે ત્યારે તમારે એ ઋણ નિશાની તેની સાથે દર્શાવવી આવશ્યક છે. c1 = અહીંયા મિત્રો 10 છે, ધન સંખ્યા હોય એમાં આપણે આગળ નિશાની ન દર્શાવીએ તો પણ ચાલે. a2 = અહીંયા ધન 2 એટલે કે +2 છે. ફરી વખત b2 = અહીંયા y ની આગળ મિત્રો કોઈ સહગુણક તમને અત્યારે દેખાતો નથી,
जो ये सहगुणक y नी आगर के कोई सहगुणक नी आगर न होय तो एनी आगर एक तो होय होय ने होय ज पण ए एक आपणे कोई दिवस रकम मां के क्याय आपणे सहगुणक मां दर्शावता नथी यहां सहगुणक न आपेलो होय तो आपणे ने एक त्या समझी लेवानो छे अने आगर निशानी ऋण आपी छे એટલે b2 बराबर ऋण 1 छे અને c2 बराबर અહીંયા આપણને 9 આપેલું છે હવે આપણે જોઈએ તો ગુણોત્તર લઈએ કે a1 ના છેદમાં a2 a1 ની જગ્યાએ 6 છે a2 ની જગ્યાએ 2 છે છેદ ઉડાડો તો 2 તરીને 6 2 એકુ 2 બંને 2 ના ઘડિયામાં આવે છે 2 2 ઉડી જશે તો 3 ના છેદમાં 1 એટલે કે 3 જેમ 1 એ a1 અને a2 નો ગુણોત્તર મળે છે એવી રીતે તમે b1 અને b2 નો તમે ગુણોત્તર લો b1 ના છેદમાં b2 તો b1 ની જગ્યાએ અહીંયા -3 છે b2 ની જગ્યાએ અહીંયા -1 છે ઉપર ઋણ ઋણ નિશાની બંને છે એટલે ધન થઈ જશે એટલે કે 3 ના છેદમાં 1 એટલે કે આ બંને ગુણોત્તર શું થાય છે સમાન થાય છે અને c1 ના છેદમાં c2 તમે લેશો તો એ આવે છે 10 ના છેદમાં 9 તો અહીંયા a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 એટલે કે આ બંને સહગુણકો સમાન થયા અને c1 ના છેદમાં c2 એ 10 ના છેદમાં 9 આવે છે જે આની સાથે સમાન થતું નથી તો આપણે લખી શકીએ કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 એટલે કે આ બંને ગુણોત્તરો સમાન આવે છે પણ અચર પદનો ગુણોત્તર જે છે એ સમાન થતો નથી મિત્રો તો તમે આ કોષ્ટકની અંદર ફરી પાછા આવો કોષ્ટકમાં તમે જુઓ કે આવી શરત ક્યાં આપેલી છે તો છેલ્લા કોલમની અંદર a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 એનો મતલબ કે આનો આલેખ દોરવામાં આવે તો આલેખ જે છે એ એકબીજાને સમાંતર રેખાઓ મળશે આલેખમાં એકબીજાને સમાંતર રેખાઓ મળશે અને તેનો ઉકેલ શું આવશે ખાલી ગણ આવશે આ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવામાં આવે તો તેનો ઉકેલ આપણને ખાલી ગણ મળશે બે રેખાઓ એકદમ પેરેલલ એટલે કે સમાંતર આપણને જોવા મળશે ત્રણેય પ્રકારના આપણે ઉદાહરણ મિત્રો અહીંયા જોયા હવે જ્યારે પરીક્ષાની અંદર તમને આવું પૂછાય તો તમારે આટલી બધી પ્રક્રિયા કરવી પડે એક માર્ક માટે ના તમે સમીકરણ તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવી જશે કે તમે જુઓ કે આ સમીકરણની અંદર તમે આ આને તમે બે વડે ગુણો તો 9 દુ 18 આને તમે બે વડે ગુણો તો 3 દુ 6 આને તમે બે વડે ગુણો તો 12 દુ 24 સમજી શકો છો ને એટલે કે આ બંને સમીકરણ એક જ છે તમે આને બે વડે ગુણશો તો આ સમીકરણ આના જેવું બની જશે બીજા શબ્દોમાં કહેવું હોય તો સમીકરણ 2 ને તમે બે વડે ભાગી નાખશો તો એ પહેલા સમીકરણ જેવું બની જશે એટલે કે બંને સમીકરણ એક જ થઈ જવાના છે અને જ્યારે બંને સમીકરણ સરખા હોય ત્યારે એનો ગુણોત્તર પણ આપણને સરખો મળે અને ત્યારે રેખાઓ કેવી મળે સંપાતી રેખાઓ મળે અને એનો અનંત ઉકેલો આપણને મળે છે તો આને સુસંગત સમીકરણ યુગ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે અનન્ય ઉકેલ મળે ત્યારે પણ તે સમીકરણને સુસંગત સમીકરણ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે પણ જ્યાં ઉકેલ ગણ ખાલી ગણ મળે છે હવે ખાલી ગણ ઉકેલ ગણ ક્યારે મળશે કે જ્યારે a1 અને a2 નો ગુણોત્તર અને b1 અને b2 નો ગુણોત્તર સમાન હોય પરંતુ અચળ પદનો ગુણોત્તર સમાન ન હોય તેવા સમયે આપણને જેમ આ ઉદાહરણમાં જોયું તે રીતે આલેખમાં આપણને એકબીજાને સમાંતર રેખાઓ મળે છે અને તેનો ઉકેલ ગણ આપણને ખાલી ગણ જોવા મળે છે મિત્રો તમે આમાં પણ જેમ ઓલા સમીકરણમાં આપણે બે વડે ભાગ્યું એવી રીતે તમે આમાં પણ વિચારી શકો છો કેવી રીતે તો કે તમે આ સમીકરણ પહેલું સમીકરણ છે તમે એને બે વડે ભાગો બરોબર સોરી 3 વડે તમે એને ભાગો તો 3 2 ને 6 x 3 1 ને 3 y એટલે કે 1 y મળશે અને અહીંયા
અચર પદમાં જ કોઈ ફેર પડશે નહીં એટલે કે આ સમીકરણને જોઈને પણ તમે નક્કી કરી શકશો કે અહીંયા એ વન અને એ ટુનો ગુણોત્તર અને બી વન અને બી ટુનો ગુણોત્તર સરખો થશે પણ સી વન અને સી ટુનો ગુણોત્તર આપણને જુદો મળશે અને આવા સંજોગોમાં એનો આલેખ આપણને કેવો મળશે એ ખાલી ગણ મળશે બે રેખાઓ સમાંતર મળે એટલે એનો ઉકેલ ગણ પણ આપણને કેવો મળે ખાલી ગણ મળે તો મિત્રો તમે એક માર્કમાં જ્યારે હેતુલક્ષીમાં તમને પૂછાય કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી જગ્યા હશે તો તમે એમાં સમીકરણને જોઈને આ રીતે વિચારીને પણ તમે એનો ઉકેલ ગણ ખાલી ગણ તમે લખી શકો છો આ રીતે તમે પુસ્તકની અંદર બીજા પણ તમને ઘણા બધા દાખલાઓ પ્રેક્ટિસ માટે આપેલા છે બધા જ દાખલાઓને મારે બોર્ડ ઉપર ગણાવવા શક્ય નથી તમને પુસ્તકો પણ હવે ઘર સુધી તમારે સુધી પહોંચી ગયા છે તો તમે એ પુસ્તકોમાં જોઈને પણ સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 2 અને દાખલા નંબર 3નો અભ્યાસ કરજો સામે આ કોષ્ટક તમે રાખજો એવું લાગે તો તમારી જ્યાં તમે અભ્યાસ કરતા હોય જે રૂમમાં એ આ કોષ્ટક એક સરસ ચાર્ટ પેપર ઉપર બનાવીને ત્યાં તમારી સામે પણ લગાડી દેવું થોડા દિવસો સુધી એ સામે સામે રહેશે તમે એમાં જોઈને દાખલાઓ ગણશો તો તમારા મગજની અંદર એ બેસી જશે કંઠસ્થ થઈ જશે તમને અને પછી તમારે એ વારે વારે જોવાની જરૂર પણ પડશે નહીં મિત્રો આભાર